ભાજપ દ્વારા આવતીકાલે તેનું સંકલ્પપત્ર જાહેર કરવામાં આવશે. આગામી 5 વર્ષ દરમિયાન ભાજપ કયા કયા કાર્યો કરશે તે મુદ્દે આવતીકાલે ભાજપ સંકલ્પપત્ર જાહેર કરશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે અને આ સંકલ્પપત્ર જાહેર કરશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત રહેશે. સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહે તેવી શક્યતા છે. તો ભાજપ આવતીકાલે રજૂ કરશે તેનું સંકલ્પપત્ર, અને જો ફરીથી સત્તા પર આવશે તો કયા કયા કાર્યોને અગ્રિમતા આપશે તે મુસદ્દો પ્રજા સમક્ષ મૂકશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ સંકલ્પપત્ર જાહેરાત સમયે હાજર રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહેશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવતીકાલે ભાજપ તેનું સંકલ્પપત્ર જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે અન્ય રાજકીય પક્ષો તેનું સંકલ્પપત્ર જાહેર કરી ચૂક્યા છે, ત્યારે ભાજપ દ્વારા આવતીકાલે સંકલ્પપત્રની જાહેરાત કરવામાં આવશે અને પ્રજા માટે કયા કયા કાર્યોને અગ્રિમતા આપશે, જો બહુમતી મળીને ફરીથી સરકાર બનાવશે ભાજપ તો કયા કાર્યો પર વધુ ફોકસ કરશે તે બાબતો આ સંકલ્પપત્રમાં મૂકવામાં આવશે. અને આગામી 5 વર્ષ દરમિયાન ગુજરાત માટે ભારતીય જનતા પક્ષ શું કરશે તે તમામ મુદ્દાઓ આ સંકલ્પપત્રમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દરેક ચૂંટણી પહેલાં દરેક પક્ષો પોતાના સંકલ્પપત્ર જાહેર કરતા હોય છે, મેનિફેસ્ટો જાહેર કરતા હોય છે, અને ભાજપ તેનો મેનિફેસ્ટો સંકલ્પપત્ર આવતીકાલે રજૂ કરશે. કમલમ ખાતેથી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ રજૂ કરશે. જે રીતે એક સપ્તાહનું કેમ્પેન છે તે ચલાવવામાં આવ્યું હતું, 5 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન ભાજપ દ્વારા એક આખું કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું, જેમાં સંકલ્પપત્ર લઈને લોકો શું વિચારી રહ્યા છે, લોકોના મતે ભાજપના મેનિફેસ્ટોમાં કયા મુદ્દાઓ હોવા જોઈએ તેને લઈ અને ગ્રામ પંચાયતથી મહાનગરપાલિકા સુધી અલગ અલગ વિસ્તારોમાં જે સૂચન પેટીઓ હતી, સૂચન પેટીઓ મૂકવામાં આવી હતી, તેની સાથે જ સોશિયલ મીડિયા પર પણ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ જે લોકોના જે સજેશન હતા તે લેવામાં આવ્યા હતા. તેની સાથે એક જે નંબર હતો તે પણ જે વાયરલ કરવામાં આવ્યો હતો, જે નંબર ઉપર કોઈ પણ વ્યક્તિ પોતાની વાત છે તે મૂકી શકે છે. અને 15 તારીખ બાદ સતત ગઈકાલ સુધી જે બેઠકો હતી, બેઠકોનો દોર ચાલુ હતો કે 2022નું સંકલ્પપત્ર કેવું હોવું જોઈએ. તેની સાથે જ 2002ની વાત હોય કે 2007ની વાત હોય કે 2012ની વાત હોય, ત્યારે સંકલ્પપત્રમાં કયા મુદ્દાઓ મહત્વના મુદ્દાઓ હતા અને એ મુદ્દાઓમાંથી કેટલા મુદ્દા પૂર્ણ થયા, એટલે કે જે સરકારનું 15 વર્ષ સરવાયું છે તે શું છે, 2014ની અંદર કયા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, 2017ના મેનિફેસ્ટોમાં કયા મહત્વના મુદ્દાઓ હતા કે જે લોકોની સામે મૂકવામાં આવ્યા હતા, અને 2022ની જ્યારે ચૂંટણી છે અને ભાજપનો દાવો છે કે આ ચૂંટણી ખૂબ હિસ્ટોરિકલ બનવા જઈ રહી છે, તો 2022માં ભાજપ લોકોને કયા કમિટમેન્ટ આપવા માંગી રહ્યા છે, એ શિક્ષણની વાત હોય તો પણ, આરોગ્યની વાત હોય તો પણ, એ અન્ય જે મુદ્દાઓની વાત હોય તો પણ, રોજગારીની વાત હોય તો પણ, તો આ તમામ જે મુદ્દાઓ છે તમામ મુદ્દાઓને લઈ અને જે મંથન છે 15 તારીખ બાદ ગઈકાલ સુધી ચાલ્યું છે, અને એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે કમલમ ખાતેથી મેનિફેસ્ટો છે, મેનિફેસ્ટો જાહેર થઈ શકે છે, મેનિફેસ્ટો જાહેર કરવામાં આવશે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત થઈ શકે છે. મેનિફેસ્ટોની જાહેરાત થશે ત્યારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત થઈ શકે છે. એટલે કહી શકાય કે એક પ્રકારનું મેનિફેસ્ટો વખતે પણ ભાજપનું કેન્દ્રથી લઈ અને રાજ્ય સરકારનું એક જે નેતૃત્વ છે તે પણ એક મંચ પર જોવા મળશે. તેની સાથે જ ગુજરાતમાં આગામી 5 વર્ષ માટે ભાજપ શું કરવા માંગી રહી છે તે મુદ્દા પણ મેનિફેસ્ટોમાં હશે, કેમ કે જેને વડાપ્રધાન દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે ન માત્ર 5 વર્ષ માટે પરંતુ 2029માં ગુજરાત કેવું હોવું જોઈએ તેની માટે આ વખતે વોટ કરવાનો છે. તો આ 5 વર્ષ માટે કયા મહત્વના મુદ્દાઓ મેનિફેસ્ટોમાં હશે તેની પર સૌનું ધ્યાન છે. આવતીકાલે 12 વાગ્યાની આસપાસ કમલમ ખાતે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. બદલ તો આવતીકાલે સંકલ્પપત્રની જાહેરાત કરશે ભારતીય જનતા પાર્ટી. કમલમ ખાતેથી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ આવનારા 5 વર્ષમાં ભાજપ શું કાર્યો કરશે તેનો સંકલ્પ રજૂ કરશે.